સ્ટોરેજમાં સુરક્ષાનો અભાવ જોવા મળ્યો. 200 જેટલા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત એમોનિયા માટે કોઈ સુરક્ષા નહીં. કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. જિલ્લા ડિઝાસ્ટર અને ડીસા નગરપાલિકા પાસે સંસાધનો પણ નથી. એમોનિયા લીકેજ થાય ત્યારે તંત્ર લાચાર બની જાય છે, પણ જે વ્યવસ્થા હોવી જોઈએ તે વ્યવસ્થા ન હોવાને કારણે આ તમામ સુરક્ષાનો અભાવ જોવા મળ્યો. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કુલદીપ પરમાર. કુલદીપ, કોલ્ડ સ્ટોરેજમાં જે સુવિધા અને વ્યવસ્થા હોવી જોઈએ તેનો અભાવ જોવા મળ્યો છે. સંસાધનો જે છે તે પૂરતા પ્રમાણમાં નથી. શું વાસ્તવિક પરિસ્થિતિ છે અને શું માંગ છે હવે તેઓની? જગદીશ, જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ડીસા એ બટાકા નગરી છે. 200 જેટલા કોલ્ડ સ્ટોરેજ ડીસા અને તેની આજુબાજુના પંથકમાં આવેલા છે. આપને જણાવવા માંગીશ કે છેલ્લા કેટલાય સમયથી આ બટાકાની જે ઇન્ડસ્ટ્રી છે તે કામ કરી રહી છે, પરંતુ નગરોળ તંત્ર છે તેની નિંદ્રા ઉડતી નથી. ખાસ કરીને 200 જેટલા કોલ્ડ સ્ટોરેજ ડીસા અને તેની આજુબાજુના પંથકમાં હોવા છતાં ડીસા નગરપાલિકા હોય કે જિલ્લા વહીવટી તંત્ર હોય, તેની પાસે એમોનિયા જ્યારે લીકેજ થાય છે ત્યારે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. ખાસ કરીને સુરતની જે ઘટના બની છે તે બાદ ફાયર સેફટીના જે નિયમો છે તેને લઈને તંત્રએ કડક અમલવારી કરી છે. અત્યારે પણ આપણે કોલ્ડ સ્ટોરેજ પર છીએ, પરંતુ ખાસ કરીને ડીસા નગરપાલિકા પાસે કોઈ પણ પ્રકારના સંસાધનો જ્યારે એમોનિયા લીકેજ થાય છે ત્યારે નથી. જગદીશ, સૌથી મહત્વની બાબત એ છે કે એમોનિયા એક એવો ગેસ છે કે જે વાયુમાં જલ્દી પ્રસરે છે અને તેના કારણે લોકોના મોત પણ થઈ શકે છે. 200 જેટલા કોલ્ડ સ્ટોરેજ ડીસા અને તેની આજુબાજુના પંથકમાં હોવા છતાં જે કામ થવું જોઈએ તે કામ થયું નથી અને તેના કારણે ભવિષ્યમાં મોટી હોનારત સર્જાઈ શકે છે. ખાસ કરીને આપને જણાવવા માંગીશ કે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં એમોનિયા ગેસ અને કોલ્ડ સ્ટોરેજમાં જ્યારે કોઈ પણ પ્રકારની ક્ષતિઓ સર્જાય છે ત્યારે એમોનિયા ગેસ લીકેજ થાય છે, પરંતુ નગરપાલિકા પાસે કોઈ પણ પ્રકારની સુવિધાઓ ન હોવાથી મોટી હોનારત વારંવાર થઈ રહી છે. સુરતની ઘટના બાદ પણ તંત્ર એક્શનમાં નથી આવ્યું, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં ડીસા પંથકમાં 200 જેટલા કોલ્ડ સ્ટોરેજ છે અને આ કોલ્ડ સ્ટોરેજ એમોનિયા ગેસથી ચાલે છે. જો એમોનિયા ગેસ લીકેજ થાય તો મોટી જાનહાનિ થઈ શકે છે, પરંતુ તેમ છતાં નગરોળ તંત્રની જે વ્યવસ્થા છે તે ક્યાંય પૂરી નથી પડી રહી અને તેનું જ કારણ છે કે ડીસા નગરપાલિકા પાસે કે ડિઝાસ્ટર વિભાગ પાસે જો એમોનિયા ગેસ લીકેજ થાય તો કોઈ પણ પ્રકારની તકેદારીના એક પણ સંસાધન અત્યારે હયાતમાં નથી. એટલે કે કહી શકાય કે ડીસા નગરી એ જીવતા બોમ્બ વચ્ચે અત્યારે જીવી રહ્યું છે. એમોનિયા ગેસ લીકેજ થાય તો તંત્ર પાસે તેને મહાત કરવા અથવા તેને કંટ્રોલ કરવા માટેની કોઈ સુવિધા નથી. કહી શકાય કે આ જે સુરતનો ઇન્સિડન્ટ બન્યો છે તે બાદ જિલ્લા વહીવટી તંત્ર છે તે એમોનિયા મામલે કોઈક એક્શન લે તેવી કોલ્ડ સ્ટોરેજના જે સંચાલકો છે તેમની પણ માંગ છે. ખાસ કરીને ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના જે પ્રમુખ છે તેમણે સરકાર પાસે માંગ પણ કરી છે કે ડીસામાં આટલા મોટા પ્રમાણમાં જ્યારે કોલ્ડ સ્ટોરેજ આવેલા હોય ત્યારે એમોનિયા ગેસ લીકેજ થાય તો તેના માટે શું તકેદારી રખાય અને તેને લગતી જે તમામ સંસાધનો છે તે ડીસા નગરપાલિકા અને બનાસકાંઠાના જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તેની પાસે હોવા જોઈએ. પરંતુ કહી શકાય કે જે પ્રકારે આટલા વર્ષોથી આ ઇન્ડસ્ટ્રી હોવા છતાં તેની કોઈ પણ વ્યવસ્થા ડીસા અને બનાસકાંઠા જિલ્લામાં કરવામાં નથી આવી. સંચાલકો અત્યારે માંગ કરી રહ્યા છે, કોલ્ડ સ્ટોરેજનો એસોસિએશન માંગ કરી રહ્યું છે કે જે પ્રકારે સુરતમાં જે ઘટના બની છે તેવી જ ઘટના બનાસકાંઠા જિલ્લામાં જો એમોનિયા ગેસ લીકેજ થાય તો થઈ શકે છે. એટલે આ પ્રકારની વ્યવસ્થા થાય તેવી અત્યારે સંચાલકો માંગ કરી રહ્યા છે. બિલકુલ કુલદીપ, આભાર તમામ.